મંગલ પ્રારંભમાં જ મહાપુરુષોનો આશીર્વાદ એ ખરેખર ખૂબ જ શુભ નીવડતા હોય છે. અને સાથે તમામ પધારેલા પૂજનીય સંતો એમના પણ આપણે દિવ્ય આશીર્વાદ કે આપણા હિન્દુ ધર્મની અંદર કુંભ મેળાનો બહુ મોટો મહિમા છે. ઘણા ભક્તો બધા ભક્તો દર્શન કરવા માટે ગયા હશે. કુંભ મેળાનો બહુ મોટો મહિમા છે. એવું કહેવાય કે કુંભ મેળામાં જે સ્નાન કરવા માટે જાય, સ્નાન કરેના તમામ પાપ માત્ર બળી જાય. હજારોની સંખ્યામાં સાધુ સંતો આવેલા હોય, હજારોની લાખોની મેદની હોય. આપણા ભારત દેશની અંદર કુંભ મેળા ચાર સ્થાનમાં થાય છે, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક ત્રંબકેશ્વર અને સાથે તીર્થરાજ પ્રયાગ. ચારે સ્થાનની અંદર મહાકુંભનું આયોજન થાય ને હજારો લાખો ભક્તો લાભ લે. પણ કુંભ મેળાની વિશેષતા શું છે ભક્તો, ખબર? એ જ જગ્યાએ કુંભ મેળો થઈ શકે કે જે જગ્યાએ ત્રિવેણી સંગમ થતો હોય, ત્રણ નદીઓ એક સ્થાનમાં જ્યાં મળતી હોય એ જગ્યાએ કુંભ થઈ શકે. પણ ભક્તો, મારે આજે એ કહેવું છે કે મોટા ચાર સ્થાનો તીર્થરાજોમાં તો કુંભ મેળો થતો હશે, પણ નારણપુરાની અંદર આજે પણ આ કુંભ મેળો જ શરૂ થયો છે. કુંભ મેળો જ આ શરૂ થયો છે. તમને એમ થશે કે કુંભ મેળો કઈ રીતે? તો ભક્તો, ત્રિવેણી સંગમ અહીંયા આજે આપણને પણ જોવા મળ્યો છે. એ એટલા માટે કહું છું કારણ કે પહેલી સરિતા, પહેલી નદી જે છે એ અમારે નારણપુરાની આજે ભાવિક જનતા, સેવાપ્રિય, સંતપ્રિય અને સાથે સત્સંગપ્રિય એવી જે આ હરિભક્તોરૂપી જે સરિતા આજે ભળી છે, આ પહેલી સરિતા. બીજી નદી, બીજી સરિતા એ છે એ આપણી આ સંતોરૂપી સરિતા, ધામોધામથી તમામ સંતો બધાયરા છે. આ બીજી આપણી આ સરિતા છે, એ પણ અહીંયા આજે મિલન થયું છે. અને ભક્તો, ત્રીજી સરિતા એ બીજી કોઈ નહીં, આપણા ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાંથી વહેતી અખંડ અખંડ પ્રેમરૂપી ધારા વહે છે, એ ત્રીજી સરિતા. હરિસરિતા, બીજી સંત સરિતા અને ત્રીજી ભક્ત સરિતા, આ ત્રણેય સરિતાનો અહીં સંગમ થયો છે. એટલા માટે કહું છું ભક્તો કે આપણું આ જ્ઞાન સત્ર એ કુંભ મેળો છે. આ જ્ઞાન સત્રની અંદર કુંભ મેળામાં જે જે સ્નાન કરશે એ તમામના પાપ માત્ર ધોવાઈ જશે, અંતકાળે કલ્યાણને પ્રાપ્ત કરશે. માટે ભક્તો કહું છું કે જ્ઞાન સત્ર છે એ કુંભ મેળો છે.